नमस्कार मित्रों, वीडियो में तमारुं स्वागत है। मित्रों, आज दिवस अपना गुजरात माटे खूब ज खराब दिवस रह्यो छे, कारण के अपना गुजरात ना मेगा मिलेनियम स्टार एवा नरेश कनोडिया दुनिया में नहीं रहा। नरेश कनोडिया ने थोड़ा दिवसों पहला कोरोना थयो हतो अने जेना कारणे तेमने अमदावादी युवन मेहता हॉस्पिटल में दाखिल करवामां आव्या हता। हॉस्पिटल में थोड़ा दिवसों राख्या बाद पण तेमनी स्थिति सारी न थता तेमने आखरे वेंटिलेटर पर राखवामां आव्या हता। त्यारबाद हवे एवा समाचार आवी रह्या छे कि युवन मेहता हॉस्पिटल में नरेश कनोडियाए अंतिम श्वास लीधा हता। सवारे 9 वागे तेमनुं निधन थयुं हतुं। જ્યારથી નરેશ કનોડિયાના આવા સમાચાર આવી રહ્યા છે ત્યારથી આખા ગુજરાતમાં શોકનું વાતાવરણ છે, બધા તેમને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે। નરેશ કનોડિયાના જે મોટા ભાઈ હતા મહેશ કનોડિયા, તેમનું પણ 3 દિવસ પહેલા નિધન થયું હતું। આવી રીતે ગુજરાતની પ્રખ્યાત નરેશ અને મહેશની જોડી તૂટી છે। પહેલાના સમયમાં આ જોડી ખૂબ જ ફેમસ હતી અને તેમણે આપણા ગુજરાતનું નામ દેશ વિદેશમાં રોશન કર્યું હતું અને આ બંને ભાઈઓએ દેશ વિદેશમાં ઘણા બધા પ્રોગ્રામો સાથે કર્યા હતા। ત્યારે આજે સવારે નરેશ કનોડિયાનું અવસાન થયું છે। નરેશ કનોડિયાને કોરોના થયો હોવાથી તેમના પાર્થિવ શરીરને ઘરે નહીં લાવવામાં આવે, પરંતુ તેમને યુવન મહેતા હોસ્પિટલથી ગાંધીનગર સેક્ટર 28ના જે સમશાન ગૃહ છે ત્યાં સીધું લઈ જવામાં આવશે અને ત્યાં તેમની અંતિમવિધિ કરવામાં આવશે। જ્યારથી નરેશ કનોડિયાના આવા સમાચાર આવ્યા છે ત્યારથી આપણા ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં શોકનો માહોલ છે અને બધા જ કલાકારો તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે, જેમાં આપણા ગુજરાતના સુપરસ્ટાર વિક્રમ ઠાકોર, જિગ્નેશ કવિરાજ, મમતા સોની, રીના સોની, ગીતા રબારી, નીતિન કુમાર, રાકેશ બારોટ જેવા મોટા મોટા કલાકારો પણ તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે। અને આજે ખરેખર ખૂબ જ દુઃખની વાત છે કે આપણા મેગા મિલિયનેર સ્ટાર નરેશભાઈ કનોડિયા આજે એમનું નિધન થયું છે, તો આપણા ગુજરાતી ચલચિત્રમાં એમની ખોટ પડી છે। તો મેં તો એમની સાથે એક ફિલ્મ કરી હતી જાનું મારી લાખોમાં એક, અને એ ફિલ્મના અંદર મને ખૂબ આશીર્વાદ મળ્યા હતા એમના, અને ખૂબ એમની સારી સલાહ મને મળી હતી કે બેટા આવી રીતે ડાયલોગ બોલાય, આવી રીતે એક્ટિંગ કરાય। એમને મને ખૂબ જ સપોર્ટ કર્યો હતો, એટલે હું તો કોઈ દિવસ ભૂલી શકીશ નહીં। અને આપણા ગુજરાતી જનતામાં પણ આજે એમની ખોટ પડી છે અને આજે દુઃખનું વાતાવરણ, આજે શોકનું વાતાવરણ બની ગયું છે। તો બસ ભગવાનને પ્રાર્થના કે એમની દિવ્ય આત્માને શાંતિ આપે ભગવાન, બસ એટલી પ્રાર્થના। જય માતાજી। ગુજરાતી ફિલ્મના સુપરસ્ટાર એવા નરેશભાઈ અને એમના ભાઈ એવા સિંગર અને સંગીતકાર મહેશભાઈ આજે આપની વચ્ચે નથી રહ્યા, બંને ભાઈઓ દેવલોક પામ્યા છે, ત્યારે બંને ભાઈઓને મારી ભાવભીની શ્રદ્ધાંજલિ અને ભગવાન એમની આત્માની શાંતિ આપે એવી પ્રાર્થના। ઓમ શાંતિ।